શનિ શિંગણાપુર મંદિરમાં પૂજા કરવાના મુદ્દે મંદિરના ટ્રસ્ટ અને આંદોલનકારી મહિલાઓ વચ્ચેના વિવાદે હવે મહારાષ્ટ્ર સરકારને ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે. મહારાષ્ટ્ર સરકાર હરકતમાં, મુખ્ય પ્રધાને કરી જિલ્લા કલેક્ટરની બદલી. જિલ્લા એસપી કલેક્ટરને સમાધાન માટે આદેશ. મંદિરના ટ્રસ્ટ મહિલાઓ સાથે મંત્રણા યોજાશે. અહમદનગર જિલ્લામાં આવેલા જાણીતા શનિ શિંગણાપુર મંદિરમાં વર્ષો જૂની પરંપરા સામે આંદોલનકારી મહિલાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે અહમદનગર જિલ્લા કલેક્ટરની બદલી પણ કરી દીધી છે. તો મહારાષ્ટ્ર સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને અહમદનગર જિલ્લાના એસપીને મંદિરના ટ્રસ્ટ અને આંદોલનકારી મહિલાઓ વચ્ચે તાત્કાલિક મંત્રણાઓ યોજીને આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની તાકીદ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભગવાનની પૂજાપાઠમાં ભેદભાવ રાખવો આપણી સંસ્કૃતિ નથી. તો આંદોલનકારી ભૂમાતા રંગરાગીની મહિલા બ્રિગેડની કાર્યકર્તા મહિલાઓ ગુરુવારે મુખ્યમંત્રીને પૂનાની એમઆઈટી કોલેજમાં મળીને આ મુદ્દે રજૂઆત કરશે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ પણ મહિલાઓના આંદોલનને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે દેખીએ મેરા કહેના હૈ કે કોઈ મંદિર હો ઉસમેં મહિલાઓ કા પ્રવેશ યા જવાન દરજા મિલના ચાહીએ. ઓર જહાં તક સરસિંગા વાલી શનિ મહારાજ કી બાત હૈ, ચબૂતરે પે જાને પે કોઈ રોક નહીં હોના ચાહીએ. હા, એક વાત જરૂર હોતી હૈ, કિસી ગર્ભગૃહ મેં જો વહાં કે પૂજારી હૈ ઉનકે અલાવા મૂર્તિ છૂના વર્જિત હોતા હૈ, ઇસમેં કોઈ દો રાય નહીં હૈ. ચૂંકિ વો કારણ યહી હોતા હૈ કે અશુદ્ધ અશુદ્ધ દ્વાર કી બાત આતી હૈ, લેકિન મહિલાઓ કો જાના રોકના યે ગલત હૈ. ઓર કિસી મંદિર મેં ચાહે વો મહિલા હો ચાહે વો પુરુષ હો ચાહે વો દલિત હો, ઉનકા સમાન અધિકાર બનતા હૈ કે વો મંદિર પ્રવેશ કરે દર્શન કરે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આંદોલનકારી મહિલાઓનું સમર્થન કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે આપણે આ મહિલાઓનું સમર્થન કરવું જોઈએ. મંદિરમાં પુરુષોની જેમ મહિલાઓને પ્રવેશ કરવા અને પૂજા કરવાનો અધિકાર આપવો જોઈએ. શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે. ધાર્મિક નેતાઓની સાથે રાજકીય નેતાઓએ આ મુદ્દે પોતાના અભિપ્રાયો આપવાનું શરૂ કરતા આગામી દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આજ મામલે આપણે ચર્ચા કરીશું કે શા કારણે મંદિરમાં મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ છે અને 400 વર્ષ જૂની આ પરંપરા છે, તો આ પરંપરા તૂટવી જોઈએ કે નહીં અને શા માટે તેનો વિરોધ છે. આ તમામ બાબતોની ચર્ચા કરીશું. સૌથી પહેલા તો સ્વામીજી આપની પાસે આવીશ. શનિ શિંગણાપુરમાં જે શનિ મંદિર છે, મહિલાઓનો વિરોધ છે કે મહિલાઓને પણ પૂજાનો સમાન અધિકાર આપવામાં આવે. શા માટે મહિલાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને જે જૂની પરંપરા છે એ શા માટે અત્યાર સુધી ચાલી રહી છે, એની પાછળનો તર્ક શું છે? શિવ મહિમ સ્તોત્ર કે તમે શિવજીના કે વિષ્ણુ પુરાણ ને શિવ પુરાણની વાતો કરો કે વેદની વાત કરો, તો વેદમાં મહિલાઓને પુરુષો જેટલો જ અધિકાર છે. પણ નરેન્દ્ર ગીરીજીએ કીધું એવી રીતની વાત કરીએ તો દરેક જગ્યાએ એક સીમા દરેક ધર્મમાં પ્રતિબંધિત કરી છે કે અમુક હદ સુધી જ મહિલા જઈ શકે, તેથી આગળ નહીં. ને એની પ્રક્રિયામાં શનિદેવની પૂજાને માટે 400 વર્ષની વર્ષોથી એવી એક ભાવના છે કે શનિદેવની મૂર્તિને મહિલાઓ તેલ ચડાવી શકે નહીં. પણ એવું ક્યાં લખેલું છે? કોઈ શાસ્ત્રોમાં લખેલું છે? હા, વેદમાં લખેલું છે અને એની રૂચાને અનુસારીને વાત છે. આ કોઈ પણ ધર્મ, મુસ્લિમ ધર્મમાં રિવાજ છે કે મહિલા કોઈ પણ દિવસ મસ્જિદના અંદરના ગર્ભગૃહમાં જઈ નથી શકતી. તો પછી અખાડા પરિષદના જે અધ્યક્ષ છે તે શું કામ ના પાડતા હતા? તેમણે તો કીધું કે મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ, પ્રવેશ મળવો જોઈએ, મૂર્તિને ન અડકવું જોઈએ. વાત તમે પૂર્ણપણે સાંભળો. તો ત્યાં તો પ્રવેશ પણ નથી આપવામાં? ના ના, પ્રવેશ મહિલાઓને પ્રવેશ આપવા માટે હું સહમત છું, પૂજન માટે અગ્રી નથી. રુજાનજી આપનું શું કહેવું? આઈ થિંક ધેર આર સમથિંગ રોંગ ઇન ધ ફેક્ટ્સ. ફેક્ટ છે કે એ લોકો એમ કહે છે કે મહિલાઓ એ જે પેલું ચબૂતરા પર ચડીને તેલ ના લગાડી શકે, બાકી મહિલાઓ પેલીની જે ચાર બાઉન્ડરી છે એમાં તો એ ઉભી રહી જ શકે છે. ધ ઇશ્યુ ઇઝ ધેટ, હવે હું અગર એમાં આગળ વધવા માંગુ, સૌથી પહેલા લેટ મી ક્લેરિફાય વન થિંગ કે આઈ એમ અ રિલિજિયસ પર્સન એન્ડ અ ગોડ ફિયરિંગ પર્સન અને આઈ એમ અ પર્સન હુ બિલીવ્સ ઇન એવરી રિલિજન એન્ડ રિસ્પેક્ટ્સ એવરી રિલિજન. એટલે મારું એવું સખત માનવું છે કે અગર કોઈ રિલિજનમાં અગર એ લોકોમાં એવું નથી તો આપણે નથી કરવું, આપણે રહી નથી ગયા. અગર લેટ અસ સે કે જેમ અત્યારે બીજા એક્ઝામ્પલ્સ આપ્યા બધા, જે મુસ્લિમ રિલિજન લો યા મારા પોતાના રિલિજનમાં, અમારે જે પૂજા કરે અમે સુખડ મૂકીએ, પછી અંદર પ્રીસ્ટ હોય અને પ્રીસ્ટ એ સુખડ અમારા મોટા ફાયરમાં મૂકે,
એવું નહીં કે અમારા બધા અંદર ધસી જઈને ઉપર અમે બધા પેલા ફાયરમાં સેન્ડલવુડ મૂકીએ, સુખડ મૂકીએ, એવું ના હોય. એ પ્રિસ્ટની ડ્યુટી છે ને, પ્રિસ્ટ કરે એટલે અમે એમાં નહીં કે કેમ અમને અલાવ નથી કરતા, કારણ કે તો અમે કોઈને અલાવ નથી કરતા, એ પ્રિસ્ટની ડ્યુટી છે. એવી રીતે અહીંયા આ મંદિરમાં બી એ લોકો એમ કહે છે કે 5 વર્ષ પહેલા એ લોકોએ હવે ભાઈઓને બી તેલ ચડાવવાનું બંધ કર્યું છે અને ચબુતરા પર, અને ત્યાં ખાલી મહારાજ એટલે જે પ્રિસ્ટ હોય એ લોકો જઈ અને ચબુતરા પર તેલ ચડાવીને પૂજા કરે. એટલે મારું એવું માનવું છે કે અત્યારે આ જે બખેડો થઈ રહ્યો છે, આજે બધી બહેનો કહે છે અને શું કહે ઇનડિસ્ક્રિમિનેશન કહે છે કે અમને ધેર ઇઝ નથિંગ ઇનડિસ્ક્રિમિનેશન, કારણ કે અગર તમે જોશો તો અગર તમને અહીંયા બી દેખાશે તો અત્યારે એ જે વિલેજ છે, જે ગામ છે, એની મહિલાઓ બી બહાર આવી છે કે ના આ અમારું અહીંયાનું ટ્રેડિશન છે, અમારા મંદિરનું ટ્રેડિશન છે, અમે વર્ષોથી કરીએ છીએ. અને એટલે મહિલાઓ બી બીજી મહિલાઓને સ્ટોપ કરી રહી છે કે ઇફ ધ ટ્રેડિશન ઇઝ ધેર, તમે આ ચબુતરા પર ચડીને તેલ ના નાખી શકો. બાકી તો બધા આવીને પ્રે કરે જ છે. અને આપણે અગર મનમાં ભગવાન હોય, દિલમાં ભગવાન હોય જે કહીએ છીએ ને, તો જરૂર નથી કે આપણે ત્યાં જઈ અને તેલ રેડીએ તો જ ભગવાન આપણને આશીર્વાદ આપવાના છે, નહીં તો નથી આપવાના. એટલે માય ટેક ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ધીસ. રિઝનજી આપે જે કીધું એ વાત સાચી, પરંતુ જે મહિલાઓ કહી રહી છે કે તેમને તેલ ચડાવવાની પણ અનુમતિ આપવામાં આવે તેની સાથે આપ સહમત છો? ના, અગર એ લોકોમાં રિવાજ છે, હું અગેન રિપીટ કરું છું કે બધા મંદિરોનો અલગ રિવાજ છે, જાણે કે અત્યારે આપણે સોમનાથ મંદિરમાં બી તમે જોયું છે તે લોકો એક રિવાજ કર્યો છે કે તમારે લખાવું પડે અગર તમે નોન હિન્દુ હોવ કે એવો કઈક રિવાજ છે. તો આઈ રિસ્પેક્ટ ધેટ નો, કે અગર તમારો રિવાજ છે તો આઈ રિસ્પેક્ટ એટ. તો એમાં કે ઝંડા ગાડવા ઉભી લઈએ કે ના ના મારે તો અંદર જ જવું છે, મારી તો ડેમોક્રેસી છે ને, મારી તો આ છે ને, મારું તો કોન્સ્ટિટ્યુશન છે. લેટ અસ રિસ્પેક્ટ ધ રિલિજન નો. આપણે રહી નથી કે આપણે આપણા રિલિજનમાં જાઓ ને, જે કરવું એ કરો ને. એવું છે કે તમારે ત્યાં જ જઈને કરવાનું હોય. એટલે મારું પાછું કેવું છે કે અગર એ લોકોમાં રિવાજ નથી, અગર એમાં ભાઈઓ બી નથી જતા, બહેનો બી નથી જતા, તો આપણે આવા તામઝામ કરવાની ને પીસ પિંજન કરવાની કોઈ જરૂર નથી. લેટ અસ રિસ્પેક્ટ ધ રિલિજન. અને આપણે આપણા ઘરમાં કરો, શનિદેવની મૂર્તિ લાવો, તમે તેલ ચડાવો, દૂધ ચડાવો, જેને જે ચડાવો બધું ચડાવે. જી રૂપાબેન આપનું શું કહેવું છે? હા, ગુરુજી અને રુઝાન બેને જે પ્રમાણે વાત કરી એ વિચારવાની માટે તો 100% બરાબર છે. પણ કોઈક વાર સવાલ એ પણ થાય છે કે બહેનોને શા માટે નહીં, તર્કનું જ્યારે આપણે પૂછ્યું તો બહેનોને કેમ શાસ્ત્રને વેદોમાં ના પાડી છે? તો એ જો કોઈ ગુરુજી પ્રોપર રીતે આપણને સમજાવી શકે તો બહેનોના મનમાં જે કા સવાલ રુઝાનબેન ઉઠ્યો છે એ સવાલનો જવાબ બી સમાજ તો પૂછી જ રહ્યું છે કે ભાઈ આપણે ધારો કે શનિ છે, શનિ નામનો ગુરુજી ગ્રહ છે, તો શનિનો પનોતી જ્યારે હોય કે બહુ રાજા હોય તો શનિની પનોતી ભાઈઓને ના નડે અને બહેનોને નડતી હશે એવું કંઈ ખરું? ક્યાંય નથી. અને આ ખોટા માર્ગે જઈ રહ્યા છો. ખરેખર જગતની અંદર દરેક ધર્મની પોતાની પ્રણાલી છે, દરેક ભગવાનની માટે. અમુક પૂજા એવી છે કે જ્યાં આગળ તમે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા તો તમને ખબર છે કે પતિ પત્નીએ બેસીને જ કરવી પડતી હોય છે. ત્યાં બીજા ત્યાં એલાવ નથી કે એકલો પુરુષ બેસીને કરી શકે છે. એટલે તેને પણ તો ત્યાં પત્નીનું સ્થાન જે ઉચ્ચ પક્ષાએ લીધું છે તે લીધું જ છે. અને આપણે જ્યાં તો પ્રાર્થનાથી માંડીને દરેક જગ્યાએ કહીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમ. એટલે શક્તિની આરાધના, શક્તિની પૂજા, શક્તિ જ્યાં જ્યાં જરૂર પડે, અભિષેકમની જરૂર પડે, જ્યાં આગળ પંચામૃત સ્નાનની જરૂર પડે, જ્યાં જ્યાં શક્તિની જરૂર છે ત્યાં તો છે જ. પણ અમુક જગ્યા એવી છે, અમુક રિવાજો એવા છે કે અમુક દેવતા એવા છે કે જેને ભજવા માટે નિયમો બનાયેલા છે અને તે નિયમોના દરેકે વેદના આધારે એનું પાલન કરવું જોઈએ. પરંતુ સ્વામીજી, ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ એ પણ કહી રહ્યા છે કે મહિલાઓના સમર્થનમાં આવીને તેમણે કીધું કે મહિલાઓને પણ પૂજાનો સમાન અધિકાર છે અને આ બાબતે તેઓ પણ વાતચીત કરશે, હસ્તક્ષેપ કરશે. અખાડા પરિષદના અધ્યક્ષ હતા, તેમણે પણ આપે હમણાં સાંભળ્યા. એ સિવાય ભાજપના નેતાઓએ પણ સમર્થન કર્યું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે અગર આ વિવાદને સુલઝાવો હોય તો કઈ રીતે સુલઝી શકે? પંકજભાઈ, આ અત્યારે અને રાજકીય મુદ્દો બનાવવાની જે કોશિશ થઈ રહી છે, પોતાના રાજની અંદર થયેલી બબાલને ને પોતે જે આગળ શાસક છે તેવા પ્રસંગે એ પોતે શાસક હોવાના લીધે એને પંકજભાઈ એવો ટ્રાય કરી રહ્યા છે લોકો કે કેવી રીતે આ જવા દેવાય છે. એટલે તમે મૂર્તિની સામે જઈને હાથ જોડીને પૂજા મંત્ર બોલી શકો છો, ખાલી પેલું અભિષેક એટલે પેલું તેલ નથી નખાતું. એટલે અખાડા વાળા સાહેબને ખબર નથી. બીજો પોઈન્ટ કે ફડણવીસ સાહેબ તો હવે પોલિટિકલ માણસ છે, એમને થયું કે ભાઈ ચલો અહીંયા 400-500-600 લેડીઝ ચાલી ગઈ તો એમને કઈ આ વધારે મોટું ના થાય. એટલે એમને એ મોટું ના થાય એ પોઈન્ટ ઓફ વ્યૂ થી હજી પાછું એમના બી ફંડા ક્લિયર નથી. એ કહે છે પૂજા તો એ તો સાચું જ છે, હું એમની સાથે સંમત છું. એમાંથી કોઈએ બી એવું કહ્યું કે ના બહેનોને તમે તેલ ચડાવવાની
કરવાની પરમિશન આપો, કારણ કે પૂજાની તો પરમિશન બધા પાસે છે. એટલે એમના આવા સ્ટેટમેન્ટ તમે જોશો કોઈ ભી પોલિટિકલ માણસ પાસે નથી. આ જાઓ પાછા જાઓ અને બધાને કહો કે સાહેબ તેલ ચડાવવાની પરમિશન આપવાનું, તો લેટ અસ સી એ લોકો શું જવાબ આપે છે. એ લોકો ડિપ્લોમેટિક જવાબ આપશે. બીજો પોઈન્ટ કે તમે પોતે જ અત્યારે જોયું કે સાહેબે તાના એસપી ને બધાને કહ્યું છે, ટ્રસ્ટીઓને, કે તમે લોકો બેસીને વચલો રસ્તો કાઢો. એનો મતલબ એ કે ધે વોન્ટ કે આ વધારે ઉગ્ર ના બને, કારણ કે ધીરે ધીરે લોકો, કારણ કે શું લોકો જયારે મોબ મેન્ટાલિટી કહેવાય, અમે જે કે ને મોબ એક્ટિવિઝમ કહીએ, અત્યારે ધીસ ઇઝ ટર્નિંગ ટુવર્ડ મોબ એક્ટિવિઝમ. કે લોકોને, ઘણા લોકોને ખબર બી નથી, 10 જણને પૂછે કે પૂજા નથી કરવા, ત્યારે પૂજા, અરે પૂજાનો પોઈન્ટ નથી, તેલનો પોઈન્ટ છે. એટલે એ તો લોકોને કોઈ સમજાવવાની, એટલે એ તો બહુ દૂરની વાત છે લોકોને. પણ સ્વામીજી જે રીતે કહી રહ્યા છે કે આ રાજકીય મુદ્દો બનાવવા જઈ રહ્યા છે, આપને એવું લાગે છે? સ્ત્રી પુરુષ ના ઝઘડાનો નથી, એ અચ્છાઈ અને બુરાઈ નો ઝઘડો છે. એવી રીતે આ ઝઘડામાં બી ખાલી તમે કે બધી સ્ત્રીઓનો અન્યાય, અરે સ્ત્રીઓનો અન્યાય થયો છે તો પેલી ગામની સ્ત્રીઓ, એ લોકો બી તો ઉભી છે સામે કે નહીં ભાઈ તમે અંદર નહીં જઈ શકો, કારણ કે અમારા આ ગામની પરંપરા છે, અમારા ટેમ્પલ ની પરંપરા છે. તો હવે હવે એનો મતલબ કે સ્ત્રીનો મુદ્દો તો એકલો બની જ ના શકે, કારણ કે બધી સ્ત્રીઓ, કારણ કે રેપ ને મોલેસ્ટેશન એવા જોશો તો કોઈ સ્ત્રી ઉભી રહે છે કે ના ના રેપ કરો ચાલે ચાલે, એવું કોઈ નથી કર્યું. ત્યારે આ મુદ્દામાં બંને સાઈડ સ્ત્રીઓ બી ઉભી છે, પણ અહીંયા આપણે બતાવતા નથી, અહીંયા બોલતા નથી, પણ ઓન રેકોર્ડ છે કે ઉલટી બધી સ્ત્રીઓ ઉભી રહી અને બીજી સ્ત્રીઓને રોકી છે. એટલે દે વોન્ટ ટુ મેક ધીસ અ પોલિટિકલ ઇશ્યુ, કારણ કે આજે એક્ટિવિઝમ થઈ રહી છે. એ લોકોને ખબર છે કે જ્યાં સુધી એને પોલિટિક્સ ના લાવશો, રિલિજન લાવશો તો કોઈ સપોર્ટ નથી મળવાનો, પણ પોલિટિક્સ લાવશો એટલે બધા દોડતા થશે. એટલે આ એ મુદ્દો ચાલી રહ્યો છે. જી સ્વામીજી, આપને, જી હા રૂપાભાઈ, હા આમાં એક વસ્તુ બને કે આટલા વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે, તો આટલા વર્ષોએ જ કોઈક બેનને કેમ વિચાર આવ્યો? આટલા વર્ષોમાં ચાલો કોઈક એક વ્યક્તિ નવું કરવા જઈ રહી છે એવું બી વિચારીએ, તો એને લોકોને ક્યાંક પોતાનું લોજિક બી નથી સમજાયું. એટલે ક્યાંક આ જેન્ડર ઇસ્યુ તો નથી બની જતો ને, એ પણ જોવું પડે. અને કોસ્મોસ ને બધું વિચારીએ તો બ્રહ્માંડની જે પ્રકૃતિ છે એની અગેન્સ્ટમાં જતા પહેલા થોડુંક વધારે પટ્ટાગઢમાં બહેનો જઈ શકે છે, મારી સાથે ઘણા બહેનો આવેલા છે, મેં જોયું છે કે ત્યાં મંદિરના પટ્ટાગઢમાં જઈ શકે છે. હા, એને રુઝાનબેને કીધું એવી રીતની વાત છે કે ઉપર ચડીને, ચબુતરે ચડીને બહેનો ત્યાં આગાડી અભિષેક નથી કરી શકતી, ત્યાં આગાડી કઈ અર્ધ્ય નથી કરી શકતી, એ એલાઉ નથી, અને તે શનિદેવની કોઈ પણ જગ્યાએ એલાઉ નથી. એની પાછળના ઘણા બધા રીઝનો છે, કારણ કે શનિ એ આમ તો સૂર્યના સાવકા પુત્ર છે, અને સૂર્યની પત્ની જે છાયા સ્વરૂપે હતી એના દીકરા છે, અને ત્યારે એક શ્રાપિત અવસ્થા હતી કે સ્ત્રી જો એની પૂજા કરશે ડાયરેક્ટ તો તેને તકલીફ આવશે. એ તકલીફોને ના આવે સ્ત્રીઓને, એવા ભાવાર્થથી જ્યારે ગ્રહોની ને ધર્મની જ વાત કરે છે ત્યારે આના ભાવાર્થને આને લઈને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સ્ત્રીઓએ આની ઉપર અભિષેક નહીં કરવો, દર્શન કરવાની કોઈ મના નથી, ને આજે પણ નથી. સુનાઈ સમજાય કરીને લોકો એને આખું નેગેટિવ મૂકી દીધું. એનામાં એવું કહેવા માંગતું કે 5 દિવસ બેન બહાર ના જાય, કિચનમાં કોઈ કામ ના કરે, કોઈ શ્રમિક કામ ના કરે, ઘરમાં બેસી રહે. એ પોઝિટિવ દ્રષ્ટિથી કહેવા માંગતું હતું કે જયારે મેન્સિસ હોય ત્યારે બ્લડ ફ્લો થાય, બેનની એનર્જી ચાલી જતી હોય, એટલે એમને રેસ્ટ આપવામાં આવે. એ પોઝિટિવ રીતે એ લોકો આ મૂક્યું હતું. પણ આ ડોન્ટ નો ક્યાંથી આ નવી પ્રથા ચાલુ થઈ કે આ તો ઇમ્પ્યોર કહેવાય ને, ગંદકી કહેવાય ને, એટલે બહેનોને દૂર રાખવામાં આવે છે. બહેનોને તો રેસ્ટ ક્યાંય, બેન હકીકતમાં શાસ્ત્રની દ્રષ્ટિએ હું તો પ્રથા ક્યાંય નથી કહેતો, એની પ્રથા નથી. ખરેખર આ એક એવી પ્રક્રિયા હોય છે કે તે સમયે બહેનો પોતે ચીડિયન બની જતી હોય છે. તમે તો સ્ત્રી છો, એની ડેફિશિયન્સી ને લીધે, એની પીડાઓના લીધે 100 ml દિવસ નું બ્લડ ફ્લો થાય છે પહેલા 4 દિવસ માં. એ પ્રક્રિયાને લઈને એમને દૂર રાખવામાં આવે કે તમે નેગેટિવિટી માં જાઓ, એના કરતા સ્વસ્થ બનો. હા એક્ઝેક્ટલી, પણ લોકો એને નેગેટિવ રીતે મૂક્યું છે. હું બીજી સમાજની વાત કરી, સેમ તમે અહીંયાની પ્રેયર્સ ની વાત કરી, સેમ આ જ છે કે અમને બી ખ્યાલ છે કે અમારા બી ભગવાન, અમારા બી એમાં વાઇબ્રેશન્સ ને બહુ ઇમ્પોર્ટન્સ અપાય છે, એટલે અમારે બી વાઇબ્રેશન સાથે, એટલે આઈ અન્ડરસ્ટેન્ડ ધ વાઇબ્રેશન પોઈન્ટ. એટલે તમે અગર પાછો પંકાલ ઉડીને કહો કે અમારે બી મંદિરમાં, અમે કોઈ દિવસ પૂજારીના હાથમાં બી સેન્ડલવુડ નહીં આપીએ, અમે એક થાલીમાં મૂકીએ, એટલે કાલ ઉઠીને કોઈ કહે આ તો અછૂત અછૂત છૂત અછૂત,
થઈ ગયો, અરે ભાઈ છૂત અછૂત નથી, આ ભાઈ પ્રથા છે કે ભાઈ તમે થાલીમાં મૂકો ને પૂજારી થાલીમાંથી પછી ભગવાન ને ચડાવશે. This is the traditional law એટલે આવી રીતે all has to be followed. આપણે આ જી આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ એક બ્રેક નો સમય થઈ ગયો છે. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે આ ચર્ચાને. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ શનિ શિંગણાપુર મંદિરમાં જે મહિલાઓનો પ્રવેશ અને પૂજા પર જે પ્રતિબંધ છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સ્વામીજી, આપને પૂછીશ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, તેમણે આ જયારે વિવાદ શરૂ થયો ત્યારે ટ્વિટર ઉપર તેમણે લખ્યું કે ભારતીય સંસ્કૃતિ ઓર હિન્દુ ધર્મ મહિલાઓ કો પૂજા કા અધિકાર દેતા હૈ, આપે પણ એ માન્યું કે એમાં સમાન અધિકાર હોવો જોઈએ. પુરાની પરંપરા કો બદલને કી હમારી સંસ્કૃતિ રહી હૈ, પ્રાર્થના મેં ભેદભાવ હમારી સંસ્કૃતિ નહીં હૈ, મંદિર પ્રશાસન કો બાતચીત કે જરિયે ઇસ મુદ્દે કો સુલઝાયા જાયેગા. આ એમને ટ્વિટર પર લખ્યું છે. હવે સંસ્કૃતિની વાત કરી છે, પ્રાર્થનામાં ભેદભાવ એ આપણી સંસ્કૃતિ નથી, એટલે એમનો કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓને પણ પૂજા કરવા દેવામાં આવે. સંસ્કૃતિની વાત કરતા હોય તો સંસ્કૃતિની પ્રણાલી બદલવાની કોઈ પણ વ્યક્તિ એ કોશિશ કરવી ન જોઈએ, કારણ કે સંસ્કૃતિના રચયિતા હંમેશા હિન્દુ ધર્મની પ્રણાલી પ્રમાણે ઋષિ મુનિઓ હતા, અને એમણે બહુ જ લાંબો વિચાર કરીને આ સંસ્કૃતિની રચના કરી હતી. અત્યારના જમાનામાં પણ કાલિદાસે લખ્યું હતું કે તે જમાનામાં વાલ્મીકી કૃત રામાયણમાં લખ્યું હતું કે તેલ ઘી પડી કે બંધાશે, તમે ને મેં નહોતું વિચાર્યું કે પડી કે બંધશે, પણ આજે આપણે અનુભવ કરીએ. પાણી વેચાશે એવું કીધું હતું, તે વેચાય છે. સ્ત્રી પુરુષો જેવા ને પુરુષો સ્ત્રી જેવા વસ્ત્ર ધારણ કરશે ને કેશકલ્પ કરશે, એ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે. લોકો કેસને કલર કરશે ત્યારે એને લખ્યું હતું, જયારે કોઈ વ્યવસ્થા નહોતી. એટલે આ સંસ્કૃતિની વાત કરતા હો તો ફડણવીસ જે પોતે હિન્દુ છે એ ભૂલી જતા હશે કદાચ, કારણ કે હિન્દુ ધર્મની પ્રણાલીની વાત કરતા હોય, તમે જે ધર્મ જે પક્ષમાં બેઠા છે ને તે હિન્દુધારી પક્ષ છે એ ભૂલી જતા હશે, અને એ એમને કદાચ યાદ નહીં હોય કે આઈબીએ એમને રિપોર્ટ નહીં આપ્યો હોય, જેવી રીતે કે આપણે મીડિયા વાળાએ જાહેર નથી કર્યું કે 350-400 મહિલાની સામે 2,500-3,000 મહિલા શનિ મંદિરના ફેવરમાં ઉભી હતી. જે મહિલાઓ વિરોધ કરી રહી હતી એ ભ્રમિત થયેલી હતી, ભ્રમિત થઈ છે. જે મહિલાઓ વિરોધ કરી રહી છે, અગેન રિપીટ કે ધેટ ઇઝ ધર એક્ટિવિઝમ ટુ કમ ઇન લાઇમલાઇટ, કારણ કે જેમ અમને કહ્યું કે 3,500 એક ગામની મહિલાઓ સામે ઉભી હતી કે ના તમે અમારો ટ્રેડિશન નહીં તોડી શકો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે તમે બીજા બી ધર્મ લો, બધા ધર્મમાં એ લોકો જોડે પ્રાર્થના કરાવે છે, પૂજા કરાવે છે. અત્યારે પેલું જૈનનું આપણા પેલા કાળી ચૌદશ દિવસે એક પૂજામાં ઉગાઈ હતી પોતે, તો પેલું અમારે પેલું ત્રી શું કહેવાય કયું કહેવાય એમાં અમે પોતે ગાંઠો બાંધતા હતા બધી, અને બધી બહેનો બેઠી હતી, ભાઈઓ બેઠા હતા, તેમાં શું ખોટું હતું? પદ્માવતી પૂજા. એટલે અમે બધાને અલાવ કરે છે, પણ આ તો અગેન રિપીટ કરું કે પૂજાની નથી પાડી, ખાલી તેલ રેડવાની ના પાડી છે, ને એ ખાલી બહેનોને નહીં ભાઈઓને બી ના પાડી છે. એવું કહે છે કે ખાલી પ્રીસ્ટ કરી શકે, તેમાં આટલું તામઝામ કરે છે સાહેબ, એનો મતલબ બહુ જ ક્લિયર છે કે જે એક્ટિવિસ્ટ બહેનો છે એ લોકોને પેલું શું કહેવાય એક્ટિવિઝમ કરીને લાઇમલાઇટ માં આવશે, કારણ કે તમે જોયું કેટલા ફોટા પડ્યા, અને પેલા જે 3,000 બહેનો પેલી બાજુ ઉભી હતી જે રોકતી તે લોકોના ફોટા નથી પડ્યા. અને બીજું કે તમે અગેન રિપીટ કરો કે જે ફડણવીસ સાહેબ ની વાત કરો, યા પેલા અખાડાવાલા મહારાજ ની વાત કરો, તો એ લોકોને તો ખાલી એ લોકોને કશું જ કેવું નથી, એ લોકોને આઈડિયા બી નથી, અને એ લોકો ખાલી એ જ કહેવા માંગે છે કે પૂજા થવી જોઈએ. મારી રિક્વેસ્ટ છે ફરી, આ સેકન્ડ ટાઈમ હું મૂકું છું રિક્વેસ્ટ, કે તમે પ્લીઝ એવું જઈને પૂછો કે ભાઈ પેલા તેલ રેડી શકે કે નહીં, અને પછી એ લોકોને જવાબ લો તો ખબર પડે કે શું કહેવા માંગે છે. જૈન કોમ્યુનિટીમાં બી ક્ષેત્રપાલ દાદા છે, નાકોડા દાદા છે, જ્યાં અમે બહેનો એની પૂજા નથી કરી શકતા. એ શાસ્ત્રમાં બી ઘણી બધી જગ્યાએ બહેનોને ઘણી બધી મર્યાદામાં રહેવાનું એક કારણ એટલા માટે ખાસ આપ્યું છે. ભાર દઈને કહું છું કે આમાં કોઈ જેન્ડર વોર કે જેન્ડર વિચારવાની જરૂર નથી. પ્રકૃતિ એ બાયોલોજિકલ બંનેના બોડીના ટોટલ જે છે એ જુદી રંગસૂત્રથી બનાવ્યું છે. એના માટે ધર્મ ખૂબ ઊંડાણ વિચારથી છે કે જો ઓપન બંનેને આપવા જશો તો બંને વિશ્વામિત્રનું તપ બી મેનકાએ જો ભંગ કરાવી શકતા હોય તો અમુક મર્યાદા સમાજને કંટ્રોલમાં રાખવા સ્વીકારવી જ પડે. બિલકુલ સ્વામીજી, ખરેખર તો એવું છે કે ખાલી શનિ ભગવાન માટે એવું નથી, ઘણા બધા દેવતાઓ માટે છે. એમણે કીધું તેવી રીતે ક્ષેત્રપાલ દાદાની વાત કરી તો ભૈરવની પણ, નાકોડા દાદા, ભૈરવના દાદા, આ ઘણા બધા દેવતા એવા છે કે જેને ત્યાં આગાડી સ્ત્રી હવે અર્ચના કરી શકે છે, અર્ચના કરી શકે છે, અભિષેક નથી કરી શકતી. અર્ચના કરવી એટલે હાથ જોડવું. પૂજાના ઘણા બધા પ્રકાર છે, માનસિક પૂજા છે, ભાવની પૂજા છે, શારીરિક પૂજા છે. આ બધા પૂજાના પ્રકારમાંથી તમે અભિષેકમ નથી કરી શકતા, તમે પ્રત્યક્ષ કોઈ વસ્તુ અર્પણ નથી કરી શકતા, એ કબૂલ છે. બાકી ક્યાંય પણ બંધન નથી.
સ્વામીજી, આપણે લાગે છે પણ જે આ વિવાદ થયો છે એનો જે સમાધાન છે એ શાંતિપૂર્ણ રીતે આવશે, કારણ કે ઘણી મહિલાઓને અરેસ્ટ કરવામાં આવી છે, ઘણી મહિલાઓ હજુ પણ વિરોધના મૂળમાં છે. ધીરે ધીરે એવું થશે કે જે પેલા દેસાઈ બેન નીકળ્યા છે, હા, ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ છે, બ્રિગેડ દેસાઈ, તે બ્રિગેડમાંથી ધીરે ધીરે સભ્યો ખરતા જશે. અને આપણે તો બહુ આંદોલન જોયા છે, 10 લાખ 20 લાખ લોકો ભેગા થયા એવા આંદોલનો બી કઈ સુઈ ગયા ખબર નથી પડતી, તો આ આંદોલન બી ભૂલાઈ જશે. કારણ કે સમાજની સામે પક્ષ છે. મેં તમને કીધું પંકજભાઈ, આવી રીતે ઘણા બધા લોકો એવા છે કે જે એની ફેવર કરી રહ્યા છે, પરંપરાને માને છે, એના લીધે આ લાંબુ ટકે એવું મને ક્યાંય દેખાતું. જે આ તૃપ્તિ દેસાઈ છે તેઓ ફડણવીસને મળવા પહોંચ્યા હતા, જે મહિલાઓ વિરોધ કરી રહી છે, આપણે લાગે છે આનો શાંતિપૂર્ણ ઉકેલ આવી જશે? સૌથી પહેલા અત્યારે જે મિસ્ટર ફડણવીસ નો જે એપ્રોચ છે એ બહુ નરમ છે મેં જોયો, અને આઈ થિંક બીકોઝ ઓફ ધ પોલિટિકલ રીઝન એમને નરમ રાખ્યો છે, કારણ કે એમના મગજમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે, જયારે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે જ નહીં. એમને કદાચ ફંડા એમનો ક્લિયર થયો નથી. જયારે એમને ખબર પડશે કે આ તો પોલિટિકલ એટલે બહેનોની ઇક્વેલિટી નથી, ત્યારે આઈ એમ શ્યોર એમાંથી હાથ ઉચકી લેશે, કારણ કે અત્યારે બહેનોને એવી સેન્સિટાઈઝ ઇશ્યુ હોય છે કે બધા નેતા બહેનોના નામ એકદમ ગભરાઈ જાય છે, વેરી નેચરલ છે. પણ આ લડાઈ એક રિલિજનની છે, એક ટ્રેડિશનની છે, અને આ લડાઈ અગર લેટર છે એટલે એમને એ બી કહ્યું છે કે ભાઈ, એમને ત્યાં એસપીને બી કહી દીધું કે તમે લોકો આનો વચલો રસ્તો કાઢો, ઇફ યુ હર્ડ ઓફ દેટ, દે આર ટ્રાઇંગ ટુ ગેટ અ કોમ્પ્રોમાઇઝ આઉટ ઓફ ઇટ. પણ અગર કમિંગ બેક ટુ, આ બહેનોને પકડીને છોડી દેવામાં આવી હતી આઈ થિંક 1 કે 2 કલાકમાં, એટલે એવું બી નહીં હતું કે કઈ બહેનો જોડે કઈ બીજું કઈ ખરાબ સજા થઈ છે યા કંઈક થયું છે, કારણ કે ઓબ્વિયસલી અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન જે 144 કે કંઈક લાગી હતી તેમાં એવું છે કે ભાઈ બેન દૂર લઈને છોડી નાખો તમે, એટલે થયું છે. હવે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે આ જે એક્ટિવિઝમ કરી રહ્યા છે, આ મોબ એક્ટિવિઝમ અમે જે કહીએ છીએ, અગર હજી એ લોકો અગર આ બહેનોના નામે મિસગાઈડ કરે, કારણ કે આપણને ખબર છે કે ઘણી ચીજો ઘણા લોકો મિસગાઈડ થઈ જાય છે, અને પછી પેલી બધી બિચારા ગામડાઓની બહેનો, અરે અમારો હક છે, અમારો અધિકાર છે, પેલી ગાડીઓ આવે એટલે બધી ગાડીઓમાં પહોંચી જાય, એટલે અગર એ રીતે થશે તો ઓબ્વિયસલી આ મોટું રૂપ લેશે. પણ અગર એ રીતે લોકો મિસગાઈડ જે કરે છે ને, લોકોને બુદ્ધિ આવે તો ઓબ્વિયસલી નથી થવાનું. એટલે લાવ લેટ અસ સી કે એ જે આપણા એક્ટિવિઝમ વાળા બેન છે એ આને કેટલું હજી ફ્યુઅલ કરી શકે છે એ જોઈએ. પણ એક વાત ચાકી છે કે આખા એમરથી એ દેખાઈ ગયું કે મિસ્ટર ફડણવીસ હેઝ ટેકન અ બેક સ્ટેપ ટુ સેવ હિઝ ફોર ધ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. મને લાગે છે આપણે જે, હા રૂપાબેન આપણી પાસે આવું છું, પરંતુ આપણે જે વાત કરી રૂજાનબેન તેને લઈને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે પણ આ મુદ્દે વાત કરી. તેમણે કહ્યું કે લોકોને આ વિષય ઉપર શિક્ષિત કરવાની જરૂરિયાત છે. હિન્દુ ધર્મમાં મહિલાઓ સાથે કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો. મંદિરમાં મહિલાઓનો જે પ્રવેશ છે એ આપસની એક સમજ અને ભ્રાંતિઓ જે છે એને દૂર કરવાની જરૂર છે. બાકી ક્યારે ભેદભાવ મહિલાઓ સાથે મંદિરોમાં નથી કરવામાં આવ્યો. રૂપાબેન આપ કંઈ કહેવા માંગતા હતા? આપે જે હમણાં પંકજભાઈ કીધું કે શ્રી શ્રી રવિશંકર ગુરુજીએ જે વાત કરી એ 100% આપણે સંમત થઈએ છીએ કે આમાં વધારે જ્ઞાનથી સમજવાની જરૂર છે કે જ્યારે કોસ્મોસ કંઈ કહી રહી છે ને કેમ બંધન છે, કેમ આ છે, તો એ વસ્તુ એ લોકોએ ઊંડાણમાં સમજવી જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ જો દેશવ્યાપી આપણે એને આંદોલન સ્વરૂપ આપવાનું વિચારતા હોઈએ તો આ જે કરી રહ્યા છે એમને પોતે કોઈ લોજિક આપ્યું છે કે બસ અમને અભિષેક કરવા દો? જી, આપણે અટકાવવા માંગી ચર્ચા અહીં જ અટકાવવી પડશે સમયના અભાવને કારણે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.